નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના 72 જેટલા ગામોની આદિવાસી જમીનો ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સંપાદન કરવાના મુદ્દે આદિવાસી અસરગ્રસ્તોએ કેવડિયા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેથી એક રેલી કાઢી રાજપીપળા પહોંચે તે પહેલા જ પોલીસે આદિવાસી આગેવાનોની અટકાયત કરતા ઉશ્કેરાયેલા આદિવાસીઓના ટોળાએ રાજપીપળા પોલીસ મથકનો ઘેરાવ કરી હલ્લાબોલ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અસંખ્ય ગામોમાં રહેતા આદિવાસી જમીન સરકાર દ્વારા છીનવી લેવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આદિવાસી સમાજ દ્વારા કેવડિયા કોલોનીથી રાજપીપળા કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા કાઢી હતી. જોકે પોલીસે આદિવાસી આગેવાનોની અટકાયત કરતા મામલો દંગ બન્યો હતો, જેમાં આદિવાસીઓના ટોળે ટોળા પોલીસ મથકે ઉમટી પડી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. આપણા જેટલા બી ત્યાં કામ કરવા જાય છે બધાને કહી દો કે આપણે આ સમાજ ને બચાવો. નોકરી જાય એ નોકરી આપણે માત્ર 6 મહિના માટે આપી છે, પરંતુ આ વિસ્તાર જ આપણી પાસે નહીં રહે તો પછી આપણે આ વિસ્તાર આપણે ત્યાં આપણા